પરિયમ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે વિષય ગણિતમાં પ્રકરણ 2 લાંબુ અને ટૂંકું તો એમાં આપણે આજે આગળ જોઈશું બરાબર અગાઉ ક્લાસમાં આપણે લાંબુ અને ટૂંકું તો તમને પહેલા સમજીતી સમજાય પ્રકરણની શરૂઆત હતી ત્યારે તમને સમજાવી દીધું કે અહીંયા આપણે એકમ વિશે માહિતી આપી છે તો આપણે લંબાઈના એકમ વારંવાર જ્યારે પ્રકરણ શરૂ થશે ત્યારે થોડી સમજ મેળવીશું તો આપણને વધુ યાદ રહેશે અને તમારે નોટબુકમાં લખેલું પ્રેક્ટિસ કરતા રહેવાનું તો આપણે લંબાઈના એકમો કેટલા છે અને કયા કયા આવા પણ શીખ્યા હતા તો લંબાઈના એકમો 3 છે કિલોમીટર મીટર અને સેન્ટીમીટર તો લંબાઈનો મુખ્ય એકમ કયો છે તો મીટર એ લંબાઈનો મુખ્ય એકમ છે કિલોમીટર એ મોટામાં મોટો એકમ છે જ્યારે સેન્ટીમીટર એ લંબાઈનો નાનો એકમ છે તો તમને ખ્યાલ હશે કે આપણે મુખ્ય એકમ મીટર 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો 100 સેન્ટીમીટર થાય તો આપણે કાપડની લંબાઈ માપવાની હોય આપણા વર્તુળની લંબાઈ માપવાની હોય કોઈ સાડીની લંબાઈ માપવાની હોય તો આપણે મીટર એકમનો ઉપયોગ કરી શકીએ છીએ જ્યારે કિલોમીટર એટલે કે એક ગામથી બીજા ગામનું અંતર જાણવા માટે બે શહેરો વચ્ચેનું અંતર જાણવા માટે રાજ્ય વચ્ચેનું બરાબર એ અંતર જાણવા માટે કિલોમીટર એકમનો ઉપયોગ થાય છે અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય તો આ પ્રમાણે સમજૂતી લખી પણ હતી અને તમને મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર અને કિલોમીટરનું મીટરમાં રૂપાંતર કેવી રીતે થાય એ દાખલા પણ આપણે સમજ્યા હતા અને શીખ્યા હતા કે આપણે મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કેવી રીતે કરીશું તો આપણે એ દાખલા લખીને શીખ્યા હતા અને એ જ રીતે કિલોમીટરનું મીટરમાં રૂપાંતર કરો એ દાખલા પણ આપણે શીખ્યા હતા અને એના પછી આપણે સરવાળાના દાખલા લગાવ્યા હતા કે જે મીટર સેન્ટીમીટર હોય કિલોમીટર અને મીટર પણ હોય અને માત્ર એકલા સેન્ટીમીટર હોય તો તમે સરવાળાના દાખલાનો ખ્યાલ આવી ગયો હશે તો આજે આપણે હવે બાદબાકીના દાખલા થોડા લખીશું તો દરેકની સરવાળા કરવામાં તો તકલીફ પડતી નહીં હોતી એ અમે ઘણી વખત વર્ષિત ચેક કરતા હોય એટલે ખ્યાલ આવે છે કે સરવાળા તો તમે સરળતાથી કરી શકતા હોવ છો પણ જ્યારે વર્ષિતમાં તમે જ્યારે બાદબાકી કરતા હોય છે ત્યારે નસકા લેવામાં ઘણી ભૂલો થતી હોય છે એટલે તમારે બાદબાકીનો ખાસ ધ્યાન રાખવાનું તો આપણે લખીશું હવે બાદબાકી કરો મીટર
272 મીટર ઓછા 198
બાજુમાં અંક હોય એનાથી સંખ્યા ઘટે છે અને અહીંયા 18 તો 18 માંથી 9 જાય તો 9 ને 9 18 9 ને 9 18 બધાને ખ્યાલ જ છે તો આપણે અહીંયા 9 4 માંથી 2 જાય તો 3 અને 4 અહીંયા આવશે 2 હવે 47 મીટર ઓછા 38 મીટર તો અહીંયા એકમના સ્થાને 7 છે અને 8 ઉપર નાની સંખ્યા છે નીચે 8 મોટી સંખ્યા એટલે ત્યાં પણ આપણે આગળ 10 કો લેવા જઈશું અને અહીંયા થશે 17 તો 17 માંથી 8 જાય તો 9 10 11 12 13 14 15 16 ને 17 તો ત્યાં પણ 5 અને 4 તો 9 વધે 3 માંથી 3 જાય તો 0 9 મીટર હવે 190 મીટર ઓછા 85 મીટર તો અહીંયા પણ આપણે શું કરીશું 10 કો લઈશું તો અહીંયા ઉપર શૂન્ય છે નીચે 5 એટલે પહેલી શૂન્ય છે એકમના સ્થાને એટલે આપણે કરીશું અહીંયા 10 9 માંથી ઘટે એટલે 8 હવે 10 માંથી 5 કાઢવાના એટલે આપણે 10 માંથી 5 કાઢીએ તો 2 આપણે આગળ 10 થાય હવે 5 કાઢી લીધા એટલે કેટલા વધે 5 આઠમી આઠ આઠમાંથી આઠ જાય તો શૂન્ય એક અને શૂન્ય ઉપર એક આપે નીચે શૂન્ય છે એટલે એક વધે તો 105 મીટર હવે 272 મીટર ઓછા 198 મીટર તો તમે જોઈ શકો છો અહીંયા કે એકમના સ્થાને 2 છે ઉપર નીચે 8 છે એટલે 2 માંથી 8 જાય નહીં એટલે આપણે શું કરવું પડશે ત્યાં 10 લેવા જવું પડશે અહીંયા પણ 7 છે 7 માંથી 9 જાય નહીં એટલે અહીંયા નાની સંખ્યા હોય તો આપણે સીધા 6 મૂકી શકીએ પરંતુ નીચે પણ કઈ સંખ્યા છે મોટી એટલે અહીંયા આપણે 2 ની ઉપર જ્યારે 10 એટલે 12 કરીશું તો અહીંયા એક અંક ઘટાડીને 6 અને 10 એટલે તે 16 અને 2 ના ઉપર 1 અહીંયા 7 માંથી 1 ઘટે એટલે 6 થાય અને આપણે 10 ઉમેરવાના એટલે 16 થાય તો 16 માંથી કાઢવાના અને 2 ના ઉપર 1 એટલે હવે 12 માંથી 8 જાય તો આપણે 12 માંથી 8 જાય એટલે 8 2 ચાલવાના પછી 9 10 11 ને 12 તો 4 વધે હવે અહીંયા 16 માંથી 9 કાઢવાના તો 10 11 12 13 14 15 ને 16 તો આપણે 5 ને 2 7 એક માંથી એક જાય તો 0 74 મીટર 425 મીટર ઓછા 121 મીટર તો અહીંયા તમે જોઈ શકો 5 માંથી એક જાય 5 ઉપર મોટી સંખ્યા છે નીચે એક નાની સંખ્યા અહીંયા પણ 2 માંથી 2 જાય અને અહીંયા 4 માંથી પણ એક જાય તો ત્યાં આપણે 10 કા લેવાની જરૂર નથી તો 5 માંથી એક જાય તો 4 2 માંથી 2 જાય તો 0 4 માંથી એક જાય તો 3 304 મીટર હવે 738 મીટર ઓછા 405 મીટર તો હવે 8 માંથી 5 જાય તો 6 7 અને 8 તો પણ 3 3 માંથી 0 જાય તો 3 7 માંથી 4 જાય તો પણ 3 તો 331 મીટર બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સેન્ટીમીટર અને મીટર માત્ર એક જ એટલે કે બે સંખ્યા ત્રણ સંખ્યાના જે બાદબાકી લખી હવે આપણે મીટર સેન્ટીમીટર એ બે ભાગ કરીને આપણે બાદબાકી લખીશું તો દરેકના દાખલા અહીંયા લખાઈ ગયા છે તો હવે રકમ પણ લે બરાબર રીત એના એ જ હોય એટલે તમારે દાખલા લખવામાં ભૂલ થાય નહીં તો હવે આપણે બીજા દાખલા લખીએ તો દાખલા બધાના લખાઈ ગયા છે સેન્ટીમીટર
9 ને 7 9 ને 10 ની શૂન્ય
તમારો ઉપર જે સંખ્યાનો જવાબ આવે તમારો તો જ
તો દસકાલેથી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું તો આ દાખલા તરીકે નોટબુકમાં લખી દીધા હશે બધાએ અને ખ્યાલ આવી ગયો હશે તો હવે પાઠ્યપુસ્તકમાંથી માહિતી હવે પછીના ક્લાસમાં જોઈશું